ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 4 માં સ્વપોથીમાંથી થોડા શબ્દોમાંથી અંકમાં ને અંકમાંથી શબ્દોમાં જોઈશું. તો તમે સમજવાનો પહેલા પ્રયત્ન કરજો કે જુઓ, આપણે પહેલા ધોરણમાં એકમ 10 100 સુધી ભણી ગયા છીએ. એકમ 10 100, હવે 10,000 સુધીની સંખ્યાઓ આપણે ચોથા ધોરણમાં આવશે. તો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પહેલા મેં 1000ની સંખ્યાઓ લીધી છે, બરોબર? તો જુઓ, નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. તો 4,315, તો 4,000 છે, તો આપણે તેના 4,100, તો 300 અને 15, એકડ પાછળ 15. હવે જુઓ તમે વિદ્યાર્થીઓ, એકમ 10 100 અને 1000, તો 1000માં 4000 આવી ગયા, 300 સોમાં 3 આવી ગયા, અને 15 દશક અને એકમ, બરાબર? જુઓ, એટલે તમારે સરખાઈ જોવાની કે આપણી સંખ્યાઓ 100માં 100ના સ્થાન પ્રમાણે છે, 1000ના પ્રમાણે 1000ની સંખ્યા આપેલી છે, બરાબર? એવી રીતે જોવાનું. હવે 8,007, તો આપણે 8,000 તો મૂકી દીધા, 1,100, તો 100માં કશું આપ્યું છે? આવ્યું આપણે 300 અહીંયા કે અહીંયા નથી આપ્યું. તો 7 એકલી એકમની સંખ્યા છે, તો દશકમાં કશું આપ્યું છે? તો આપણને નથી આપ્યું, તો 0 અને 7 એકમ. તો જુઓ, 7 એકમ, 10 100 અને 1000, 8,007 થઈ ગયા ને. આમ કરશો તો જુઓ, 807 થશે, ના કરશો તો 87 થશે. એટલે આપણે 100ની સંખ્યા નથી આપેલી, એ પ્રમાણે આપણે કરવું પડશે. હવે 2,100, 100 એટલે 100, 1 અને 100, 100 કહેવાય, બરાબર? 2,000, તો 2,000, હવે 100 આપ્યા છે. દશક એકમ કઈ આપણને 15 21 કેવી દશક એકમની સંખ્યા આપી નથી, તો 2,100, 1 અને 100 બે બીજા કર્યા, તો એકમ 10 100, 1 આવી ગયો અને 2,000, બરાબર? 6,030, 6,000, હવે 100ની સંખ્યા આપણને આપી છે, નથી આપી, 30 એટલે દશક ને એકમ. જુઓ, એકમ 10 100 1,000 થઈ ગયા ને. તો જુઓ, 7,000, 7,000, હવે 700, 700ના 7 મૂકી દીધી, પણ 7 છે, દશકની સંખ્યા આપી નથી, એકલા 7 આપ્યા છે, તો દશકની જગ્યાએ આપણે શું મૂકીશું? 0 અને 7ના 7, તો ફરીથી એકમ 10 100, 100માં 700 આવી ગયા ને 1000માં 7,000. હવે જુઓ, આ 24,000 કેવી રીતે થાય? તો બગર 24 ચોગર 24, તો 24,000, હવે 24,000 થયા એટલે આપણે અહીંયા બેસ કરી દેવાનું. પછી 642, તો 6 600 ના 6 42, તો ચોગર બગર 42. જુઓ, એકમ 10 100, 600 આવી ગયા, એકમ 10 100, 1000 અને 10,000, તો 24,642. 50,007, તો 50,000 માં આપણે 50 મૂકી દીધા, 100 આપેલા છે, આવી રીતે 600 જગ્યાએ નથી આપ્યા, તો આપણે 50,000 આમ લેસ કરી દેવાનું છે. પછી 100 નથી આપ્યા, તો 0, દશક પણ નથી આપી, 7 જ આપ્યા છે, એકમની સંખ્યા એટલે 7 આપે છે, તો આપણે 7 મૂકી દઈશું. એકમ 10 100 1000 10,000 થઈ ગયા આપણે. 38,000, તો 38 નથી કર્યા, 70 છે, 100ની સંખ્યા આપી નથી, તો આપણે 0 અને 70 ના 70, 7 ને 70, બરાબર? હવે ઈંડાની જોડે એકમ 10 100 1000 10,000, 90,800, તો 90 મૂકી દઈએ અહીંયા, 800 આપણને દશક એકમ આપી નથી, એટલે આપણે મૂકી દઈશું 800. 62,404, તો જુઓ, 62,400, પણ આપણને દશકની સંખ્યા આપી નથી,
એટલે એની જગ્યાએ આપણે શું મૂકીશું 0 ને 4 તો એકમ દશક 100000 10000 થઈ ગયા ને 62000 હવે જુઓ નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો એકમ દશક 100000 તો 1000 માં છે તો 7000 પછી એકમ દશક 100 તો 6 માં 6 તો 600 ચોગડે બગર 42 હવે જો એકમ દશક 100 માં 0 છે કશું આપ્યું નથી અને 1000 તો 4000 બરોબર 4000 100 માં કશું નથી આપ્યું એટલે આપણે ચગળ પાછળ 500 જુઓ એકમ દશક 100 અને 1000 તો 1000 માં 9 છે તો 9000 600 બરાબર જુઓ એકમ દશક 100 અને 1000 તો 2000 શું છે 6 છે એકમ દશક 100 માં કશું નથી ને 1000 તો 8000 શું આવશે 90 જુઓ અહીંયા મેં તમને અંકમાં શીખવાડ્યું હતું આવું ડેસ કરેલું આવે છે બરોબર 10000 ની સંખ્યા આવે એટલે લાખમાં પણ આવે આગળ જેમ જેમ આપણે જતા જઈએ એ રીતે આવશે તો એકમ દશક 100000 10000 તો 24 અહીં ગઈ તમને ખ્યાલ આવી જવો જોઈએ આવી રીતે આવે છે આગળના 1000 હોય તો 24000 અહીંયા શું આટલી સંખ્યાને શું બની જશે કે 500 પછી શું છે આ જુઓ 37000 છેલ્લે શું છે 9 તો 37000 9 હવે આ બોલો જો શું આવશે તમે જાતે ટ્રાય કરો જોઈએ 48 છે ચોગર આઠળ 48 1000 કેટલા બોલાય છે છકડે ને મીંડે 60 ચલો પછી 56000 બરાબર 56000 શું છે 902 પછી સાતડે બગર 72000 8 અને 2 મીંડા છે તો શું આવશે 800 તો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે અંકમાં થી શબ્દોમાં અને શબ્દોમાંથી અંકમાં આપણે કર્યું તમને આવડશે ને થોડું પણ તમે ટ્રાય કરજો અમે પણ કરીએ છીએ બરાબર ચલો બાય બાય આવજો.